ધ્યેય સાયન્સ સેન્ટર જોશીપરા જૂનાગઢ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। વિષય ગુજરાતી, ધોરણ 11 કોમર્સ, પાઠ 2, પોસ્ટ ઓફિસ। લેખક ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, તેનું ઉપનામ છે ધૂમકેતુ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર પાઠ છે એની વિશે થોડો અભ્યાસ કરેલો હતો। તો આજે આપણે ત્યાર પછીનો જે પાઠ છે એના વિશે અભ્યાસ કરીશું। તો આપણે જોયું હતું કે અલી ડોસો છે એ શું કરે છે, તો કે અલી ડોસો છે એ પોતે જ્યારે પોતાને વૃદ્ધાવસ્થા આવતી દેખાય છે, પોતાના જીવનનો અંત આવતો જ્યારે દેખાય છે ત્યારે પોતે શું કરે છે, તો કે પોતે ત્યારે છે એને એવું લાગે છે કે હવે મારા જીવનનો અંત આવે છે, અને ત્યારે પોતે છે એ કારકુનને પોતાની જે બ્રિટિશ સિક્કો હતો તેની પાસે તે કારકુનને આપે છે, અને પોતાની દીકરી મરિયમ છે એનો કાગળ છે એ પોતાની કબર સુધી પહોંચાડવાનું કહે છે। અને આવી રીતે છે કારકુન અને અલી ડોસો બંને ત્યાંથી જુદા પડે છે। ત્યાં સુધી આપણે પાઠનો અભ્યાસ કરેલો હતો, તો હવે ત્યાર પછીનો આગળનો પાઠનું અભ્યાસ કરીશું કે પછી અલી ડોસો છે કોઈ દિવસ દેખાયો નહીં, અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં। એક દિવસ પોસ્ટમાસ્ટર જરાક અફસોસમાં હતા, એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા। હવે બને છે એવું કે જ્યારે આ અલી ડોસો છે એ પોતે ત્યાંથી ચાલ્યો જાય છે, અને ત્યારે અલી ડોસાની છે એ શું હતી, તો કે તેની ચિંતા છે ક્યાં છે શું કરે છે એની ચિંતા તો કોઈને હતી જ નહીં। પરંતુ આજે સમય વીતતો જાય છે અને થોડા સમય પછી એ પોસ્ટમાસ્ટર છે એ પણ આજે શું છે, તો કે દુઃખમાં છે, જરાક ચિંતામાં છે। અને એને કારણે શા માટે ચિંતામાં છે, તો કે એની દીકરી જે દૂર દેશમાં સાસરે હતી એ માંદી હતી, અને પરિણામે પોતે છે પોતાની દીકરીના સમાચારની રાહ જોતા તે દુઃખમાં છે અધીરા બનીને બેઠા હતા। ત્યારે શું થાય છે, તો કે ત્યારે છે જ્યારે પોતે દુઃખમાં હોય છે ત્યારે હવે કાગળ આવે છે, ટપાલ આવીને કાગળનો થોક પડ્યો એટલે કે થપ્પાબંધ કાગળો છે ત્યારે પોસ્ટ ઓફિસની અંદર આવે છે, અને ત્યારે રંગ ઉપરથી પોતાને એટલે કે હવે પોસ્ટમાસ્ટરને એવું થાય છે કે રંગનો કવરનો જે રંગ હોય છે એ કલર ઉપરથી એને એમ થાય છે કે મારી દીકરીનો કાગળ હશે, એમ કરીને પોસ્ટમાસ્ટર શું કરે છે, તો કે ફટાફટ છે એ કાગળ ઉંચકી લે છે, અને જ્યારે પોતે સરનામું વાંચે છે ત્યારે એ સરનામામાં કોનું નામ હોય છે, તો કે અલી ડોસાનું નામ લખેલું હોય છે। ત્યારે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું, એટલે કે એને શું થાય છે એકદમ ઝટકો લાગે છે, અને પરિણામે પોતે શું કરે છે, તો કે પોતે છે એ કાગળ છે એ ફટાફટ નીચે ફેંકી દે છે, અને પરિણામે હવે શું થાય છે, તો કે દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો। કારણ કે આજે પણ પોસ્ટમાસ્ટરને શું થાય છે, તો કે પોતાની દીકરી પ્રત્યેની જે લાગણી છે એ સમજાય છે, અને એને કારણે પોતાને જે અલી ડોસો છે એને પણ પોતાની અલી ડોસાની જે દીકરી છે મરિયમ એ પણ દૂર સાસરે હતી, અને એનો સ્વભાવ છે એ આજે કડક સ્વભાવ છે અધિકારીનો એ જતો રહે છે, અને માનવતા ઉપસી આવે છે, અને પરિણામે અલી ડોસાનું જે દુઃખ હતું, વ્યથા હતી, લાગણી હતી એ બધું આજે પોસ્ટમાસ્ટર છે એ પોતે બધું સમજી શકે છે। અને એકદમ એમને એકદમ સાંભળ્યું કે આ પહેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનું, એટલે હવે એને યાદ આવે છે કે આ કોનું કવર છે, તો કે એને અચાનક યાદ આવે છે અને એવું થાય છે કે આ તો પેલી અલી ડોસાનું કાગળ છે અને આ નક્કી એની દીકરી મરિયમનો કાગળ
હશે ત્યારે પોતે છે બૂમ પાડે છે કે લક્ષ્મીદાસ, ત્યારે લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલ્લીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા, એટલે કે જે સોનાના સિક્કા આપેલા હતા એ બીજું કોઈ નહીં પરંતુ કોને આપેલા હતા, તો કે આ લક્ષ્મીદાસ નામના કારકુનને આપેલા હતા. ત્યારે લક્ષ્મીદાસ કહે છે કેમ સાહેબ, ત્યારે કહે છે પોસ્ટમાસ્ટર કે આ તમારા કોચમેન અલી ડોસા જે હવે ક્યાં છે, એટલે કે હવે પોસ્ટ માસ્ટર છે એ અલી ડોસા વિશે તપાસ કરવાનું કહે છે કે એ ક્યાં છે એની તપાસ કરો. તે દિવસે પોસ્ટમાસ્ટરના સમાચાર ન આવ્યા આખી રાત્રિ શંકામાં વિતાવી બીજે દિવસે સવારે 3 વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા. 4 વાગે ને અલી ડોસા આવે કે હું પોતે જ તેને કવર આપું એવી આ જેમની ઈચ્છા હતી. એટલે કે હવે શું થાય છે, તો કે તપાસ કરવાનું કહે છે કે અલી ડોસો છે એ ક્યાં છે. પરંતુ આ પોસ્ટમાસ્ટરને છે પણ શું થાય છે, તો કે આખી રાત્રિ પોતે જાગે છે છતાં પણ દીકરીના સમાચાર કંઈ આવતા નથી અને અલી ડોસાના પણ કંઈ સમાચાર આવતા નથી. અને આવી રીતે પોતે આખી રાત્રિ છે એ શંકામાં વિતાવે છે. અને સવારના 3 વાગે તે ઓફિસમાં જ્યારે બેઠા હોય છે ત્યારે એને એમ હતું કે રોજના ક્રમ મુજબ 4 વાગશે અને અલી ડોસો આવશે તો હું જ એને મારી જાતે જ હું શું કરીશ, તો કે એને કાગળ આપીશ એવી એમની આજે ઈચ્છા હતી. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટમાસ્ટર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. 5-5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલું વહેલું લાગણીથી ઉછળી રહ્યું હતું. એટલે કે આજે પોસ્ટમાસ્ટરને છે એ અલી ડોસાની વ્યથા છે એ સમજાય છે અને એને પોતાના મનમાં એવો વિચાર આવે છે કે જે 5-5 વર્ષ સુધી જે માણસે પોતાની દીકરીના કાગળોની રાહમાં શું કર્યું હતું, તો કે 5-5 વર્ષ સુધી આખી રાત્રિઓ વિતાવી હતી અને આખો દિવસ છે દીકરીનો કાગળ આવશે દીકરીનો કાગળ આવશે એવી રીતે પોતે શું કર્યું હતું કે રાહમાં ને રાહમાં પોસ્ટ ઓફિસ સુધી જે ધક્કા ખાધા હતા એ માણસનું દુઃખ છે આજે પહેલું વહેલું પોસ્ટમાસ્ટરને સમજાય છે અને પરિણામે પોતે છે એની લાગણીને સમજી શકે છે અને પરિણામે તેનું હૃદય છે આજે લાગણીથી ઉછળી રહ્યું હતું. બરાબર 5 વાગ્યે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા ન હતા પણ આ ટકોરો અલીનો હતો એવું એમ એને એમ લાગ્યું. પોસ્ટમાસ્ટર ઉઠ્યા. પિતાનું હૃદય પિતાના હૃદયને પીછાને તેમ આજે એ દોડ્યા અને બારણું ખોલ્યું. હવે શું થાય છે, તો કે બરાબર સવારના 5 વાગે બારણા પર ટકોરો પડે છે અને હજી પોસ્ટમેન છે એ બધા પોતે શું કરે છે, તો કે ટપાલ લેવા માટે આવ્યા ન હતા પરંતુ આ અલી ડોસો છે એને બારણું ખખડાવ્યું હોય એનો ટકોરો પડ્યો હોય એવું પોસ્ટમાસ્ટરને લાગે છે અને પરિણામે પોતે ખુદ ઊભા થઈને પોતે શું કરે છે, તો કે બારણું ખોલે છે. શા માટે, તો કે એક પિતાનું હૃદય છે દુઃખી પિતાનું હૃદય આજે બીજી દુઃખી પિતાના હૃદયને આજે ઓળખે છે અને એટલા માટે પોતે દોડે છે અને બારણું ખોલે છે અને કહે છે કે આવો અલીભાઈ આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો અને જ્યારે છે એ પોસ્ટમાસ્ટર બારણું ખોલે છે ત્યારે શું થાય છે, તો કે બારણાની પાસે એક ગરીબ ડોસો છે એ લાકડીના ટેકાથી નમી જઈને ઊભો હતો. છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી હતી ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનછાઈની પીછી ફરેલી હતી. એટલે હવે શું થાય છે, તો કે પહેલાં જે અલી ડોસો પોતાની છેલ્લી ઘડીએ આવેલો હતો અને જે એના આંખો ઉપર શું હતું, તો કે આંખમાં આંસુની જે ધાર હતી અને ગાલ ઉપર એ તાજી હતી એવી આજે એને સ્પષ્ટ દેખાઈ આવે છે. અને જે પેલો અલી ડોસો હતો એ આજે શું થાય છે, તો કે એને છે અલી ડોસાને જોવે છે અને એને એવું લાગે છે કે સજ્જનતાનો અંશ છે એ દેખાતો હોય એવું એને લાગે
છે અને એના ચહેરાની કરટલીઓમાં પણ શું થાય છે, તો કે એની ચહેરાની કરટલીઓ પણ છે આજે એને કંઈક અલગ જ દેખાઈ આવે છે। તેણે પોસ્ટ માસ્ટર સામે જોયું ને પોસ્ટ માસ્ટર જરાક ભડક્યા। હવે શું થાય છે કે અલી ડોસો છે એ જ્યારે પોસ્ટ માસ્ટર તરફ જોવે છે ત્યારે પોસ્ટ માસ્ટર છે એ ભડકે છે અને ત્યારે શું થાય છે એને કંઈક આશ્ચર્ય લાગે છે અને પરિણામે ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું અને જ્યારે પોસ્ટ માસ્ટર એની સામે નજર કરે છે ત્યારે એને શું દેખાય છે, તો કે અલી ડોસાની આંખમાં જે પહેલાં ભાવના જે લક્ષ હતા તે જ હતું, તેની દીકરીનું જે દુઃખ હતું એ આજે એને દુઃખ છે, એને જે ભાવ છે એ જોવા મળતો નથી। ત્યારે કહે છે, કોણ સાહેબ? અલી ડોસા? લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો। એટલે કે હવે લક્ષ્મીદાસ છે એ પોસ્ટ માસ્ટરને કહે છે કે કોણ છે સાહેબ? ત્યારે પોસ્ટ માસ્ટર જવાબ આપે છે કે અલી ડોસા। અને આવી રીતે લક્ષ્મીદાસ છે બોલતો બારણા પાસે આવે છે, પણ પોસ્ટ માસ્ટરે તે તરફ હવે લક્ષ્ય ન આપતા બારણા તરફ જ જોયા કર્યો। પરિણામે એવું પોસ્ટ માસ્ટર શું કરે છે, તો કે લક્ષ્મીદાસ તરફ ધ્યાન આપતા નથી અને પોતે શું કરે છે, તો કે બારણા તરફ જ જોયા કરે છે, પણ ત્યાં કોઈ ન લાગ્યું। પોસ્ટ માસ્ટરની આંખ ફાટી ગઈ। એટલે હવે શું થાય છે, તો કે પોસ્ટ માસ્ટર જ્યારે બારણા તરફ જોયા કરે છે ત્યારે હવે ત્યાં કોઈ ઊભેલું જોવા મળતું નથી અને ત્યારે પોસ્ટ માસ્ટર છે ચોંકી જાય છે અને બારણામાં હવે કોઈ જ હતું નહીં। એ શું? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા। એટલે પોતાને એવું મનમાં થાય છે કે આ શું છે એમ બધું, કે થોડી વાર થઈ તો અલી ડોસા દેખાય છે અને હવે તો કોઈ નથી। આમ કરીને પોતે લક્ષ્મીદાસ તરફ ફરે છે। એનો સવાલનો જવાબ વાળ્યો, કોણે વાળ્યો? તો કે લક્ષ્મીદાસે। હા, અલી ડોસા કોણ? તમે છો ના? જી, અલી ડોસો તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે। ત્યારે હવે લક્ષ્મીદાસ છે એ કહે છે કે અલી ડોસો કોણ? એ તો શું થયું? તો કે એ તો મરી ગયો, એને ઘણો સમય થઈ ગયો, એનો કાગળ છે હોય એ મારી પાસે તમે લાવો। ત્યારે લક્ષ્મીદાસ કહે છે, એ કેદી લક્ષ્મીદાસ? ત્યારે લક્ષ્મીદાસ જવાબ આપે છે કે જી, એને તો ત્રણેક મહિના થઈ ગયા। સામેથી એક પોસ્ટમેન આવતો હતો, તેણે બીજો અડધો જવાબ વાળ્યો હતો। ત્યારે પોસ્ટ માસ્ટર છે દીધમૂઢ બની ગયા। હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો, એટલે કે પોસ્ટ માસ્ટર છે એને નવાઈ લાગે છે અને તેને કારણે તે સ્તબ્ધ બની જાય છે અને હજી જે મરિયમનો કાગળ આવેલો હતો જે પોસ્ટ માસ્ટરે નીચે ફેંકી દીધેલો હતો તે હજી ત્યાં બારણામાં જ પડ્યો હતો। અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી હતી। લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું। પોસ્ટ માસ્ટરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા। એમનું મન ભ્રમમાં પડ્યું। હવે શું થાય છે, તો કે છે લક્ષ્મીદાસ છે એ પોતે અલીને છેલ્લી ઘડીએ કેવી રીતે મળ્યો, શું થયું એ બધું વર્ણન કરે છે અને પરિણામે પોસ્ટ માસ્ટર છે એને શું થાય છે, પોતે સ્તબ્ધ બની જાય છે અને અલી જે પોતે બારણા પાસે ઊભો હતો તેની મૂર્તિ છે એની નજર સમક્ષ તરી આવે છે। પોસ્ટ માસ્ટરના કાનમાં પેલો જે બારણા ઉપર ટકોરા પડ્યા હતા એ અને અલીની મૂર્તિ બંને શું થાય છે, એની સમક્ષ ખડા થાય છે અને દેખાઈ આવે છે અને પરિણામે પોતાના મનમાં શંકા ઉત્પન્ન થાય છે કે મેં અલીને જોયો કે માત્ર શંકા હતી કે લક્ષ્મીદાસ હતો? હવે એના મનમાં એવો વિચાર આવે છે કે મેં જે આ બારણા પાસે જે માણસને જોયો એ અલી હતો કે મારા મનનું શું હતું, ભ્રમ હતો કે લક્ષ્મીદાસ હતો? આવી એને મનમાં શંકા થાય છે। શા માટે? તો કે અલી ડોસો છે મરી ગયો છે, પરંતુ દીકરીના વિરહની અંદર પોતાનો આત્મા છે એ પણ શું થાય છે, તો કે હજી ભટકે છે અને પરિણામે પોતે શું થાય છે, એનો આત્મા છે એ આજે પોસ્ટ ઓફિસે પણ પોતે આ પોસ્ટ માસ્ટર છે એને દેખાઈ આવે છે અને પરિણામે આજે પોસ્ટ માસ્ટર છે એના મનમાં વહેમ ઉત્પન્ન થાય
છે। પાછી રોજ નિશી ચાલી પોલીસ કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ લાઇબ્રેરિયન કારકુન ઝપાટા બંધ કાગળ ફેંકીએ જતો હતો। હવે કારકુન છે શું કરે છે તો કે રોજના ક્રમ પ્રમાણે ફરી પાછા છે એ પોતે છે કારકુન જે થપ્પા બંધ જે ટપાલો આવેલી હોય છે એ પોસ્ટમેન જે લેવા આવેલા હોય એને શું કરે છે તો કે પોતાના નામ વાંચી વાંચીને પોતે ફટાફટ છે એ બધા કાગળ છે એ ફેંકી જાય છે। પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટમાસ્ટર આજે એકી નજરે એ તરફ જોઈ રહ્યા છે। કવર એટલે એક આનો ને પોસ્ટકાર્ડ એટલે બે પૈસા એ દ્રષ્ટિ આજે ચાલી ગઈ છે। ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું પોસ્ટમાસ્ટર વધારે ને વધારે ઊંડા ઉતરે છે। એટલે કે હવે શું થાય છે તો કે પહેલાં પોસ્ટમાસ્ટર છે એના મનમાં શું હતું તો કે એ કાગળ છે એ એક પૈસો અને પોસ્ટકાર્ડ એટલે બે પૈસા અને કવર એટલે એક આનો આવું એને માત્ર શું હતું તો કે આવી જેની દ્રષ્ટિ હતી એને લાગણીના સંબંધની કંઈ ખબર ન હતી। પરંતુ જ્યારે પોસ્ટમાસ્ટર છે આજે પોતાના દીકરીના વિરહમાં જ્યારે તડપે છે ત્યારે એને આ કાગળના કવરની કાગળની બધી કિંમત છે આજે એને સમજાય છે। મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધું જગત શાંત થઈ જાય। એટલે લેખક અહીં કહે છે કે મનુષ્ય શું કરે છે તો કે પોતે માત્ર પોતાનું જ વિચારે છે, સામેવાળા માણસની લાગણી શું છે, દુઃખ શું છે, એની વ્યથા શું છે જો એ સમજે તો આજે આ આખું જગત છે વિશ્વ છે એ શું થઈ જાય તો કે અર્ધું જગત છે શાંત બની જાય। તે સાંજે લક્ષ્મીદાસને પોસ્ટમાસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા। મરિયમનો કાગળ સાથે જ હતો। કબર પર કાગળ મૂકી પોસ્ટમાસ્ટરને લક્ષ્મીદાસ પાછા વળ્યા। શા માટે તો કે અલીએ છેલ્લી ઘડીએ લક્ષ્મીદાસને કીધેલું હતું કે જો મારી દીકરી મરિયમનો કાગળ આવે તો મારી કબર સુધી પહોંચાડજે। ત્યારે આજે લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર બંને શું કરે છે તો કે અલીની દીકરીનો કાગળ છે અલીની કબર સુધી પહોંચાડવા બંને જ્યારે ધીમે પગલે ચાલ્યા જાય છે ત્યારે શું થાય છે તો કે પોતે કબર સુધી આ અલીનો જે દીકરીનો કાગળ છે પહોંચાડીને બંને પાછા ફરે છે ત્યારે લક્ષ્મીદાસ આજે સવારે તમે વહેલા આવ્યા કા? જી હા। અને તમે કીધું અલી ડોસા? જી હા। પણ ત્યારે ત્યારે સમજાયું નહીં કે શું? એટલે હવે લક્ષ્મીદાસના મનમાં હજી પણ શંકા છે કે સવારે અલી ડોસા હતા કે લક્ષ્મીદાસ હતા। એટલે બંને વચ્ચે છે એ ચર્ચા ચાલે છે કે સવારે તમે જ હતા કે અલી ડોસા હતા, કંઈ સમજાતું નથી। હા ઠીક, કંઈ નહીં, પોસ્ટમાસ્ટરે ઉતાવળે વાત વાળી લીધી। હવે શું થાય છે તો કે પોતે છે એ પછી ફરી પાછા શું કહે છે કે કંઈ વાંધો નહીં, જે હોય તે એમ કરીને પોસ્ટમાસ્ટર છે એ ઉતાવળે છે ઝડપથી છે વાતને પાછી વાળી લે છે। પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટમાસ્ટર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા। એમનું પિતા તરીકેનું હૃદય અલીને સમજવા માટે ડંખતું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા। એટલે કે હવે શું થાય છે તો કે આજે પણ અલીને જે દુઃખ હતું, જે લાગણી હતી, દુઃખની લાગણી હતી એને સમજવા માટે આજે એક પિતાનું હૃદય છે એને સમજવા માટે તૈયાર હતું અને આજે પણ એ પોસ્ટમાસ્ટરની દીકરીના કોઈ સમાચાર હતા નહીં। માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા। એટલે કે મારી દીકરીનો કાગળ આવશે એના કંઈક સમાચાર આવશે એ અરસાની અંદર પોતે શું કરતા કરવાના હતા તો આખી રાત છે પોતાની દીકરીના વિરહમાં છે એ જાગવાના હતા। આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાન ખંડમાં બેઠા ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો હતો। એટલે કે હવે શું થાય છે તો કે આ શિયાળાની ઠંડી કડકડતી ઠંડીની અંદર પોતાને પ
परिता पश्चावो आवी रीते त्रणे प्रकारनो जे शंका हती बराबर छे आश्चर्य हतुं आ बधुं थाय छे अने परिणामे पोते शुं करे छे तो के पोताना दीवान खंडनी अंदर बेसे छे अने पासे छे शुं करे छे तो के कोळसाणी सगड़ी छे એ મૂકે છે અને તેમાંથી પોતે શું કરે છે જે તાપ આવે છે તેમાંથી પોતે મધુર તાપ આવે છે એમાં પોતે શું કરે છે તો કે અગ્નિની અંદર પોતે હૂંફ મેળવે છે આવી રીતે આ પાઠની અંદર શું થાય છે તો કે આ પાઠની અંદર એક વત્સલ પિતા છે એનું પાત્ર ઉપસી આવે છે અને એક દુઃખી પિતા છે એ બીજા દુઃખી પિતાના હૃદયને સમજે છે અને આવી રીતે આ પોસ્ટ ઓફિસ વાર્તાની અંદર જે વૃદ્ધાવસ્થામાં જે અલી ડોસો પોતાની એકની એક દીકરીના મરિયમના વિરહમાં જે તડપતો હતો તેના પત્રની પ્રતીક્ષામાં જે ઝૂરી રહ્યો હતો તેની આશા એક જ હતી કે દીકરીનો પત્ર જરૂર આવશે પણ એની આશા શું થાય છે નિષ્ફળ નીવડે છે અને અલી ડોસાને હવે લાગે છે કે હવે પોતે છે લાંબુ નહીં જીવી શકે અને તેને કારણે શું થાય છે તો કે આથી તેણે પોસ્ટ ઓફિસનો જે કર્મચારી હોય છે એ લક્ષ્મીદાસને પોતે બોલાવે છે અને પોતે શું કરે છે તો કે એને 5 ગીની છે અલ્લાની સાક્ષીએ એને આપે છે અને કહે છે કે જો મારી દીકરીનો કાગળ આવે તો તું શું કરજે તો કે મારી કબર સુધી પહોંચાડજે અને આવી રીતે પોતે શું કરે છે તો કે એ વાતને 3-1 મહિના વીતી જાય છે અને પરિણામે પોતાની દીકરીનો કાગળ આવે છે અને એ અરસામાં શું થાય છે તો કે પોસ્ટ માસ્ટર છે એ પોતાની દીકરીના સમાચાર ન મળતા ત્યારે ચિંતામાં હોય છે અને એમની દશા પણ હવે કેવી થાય છે તો કે અલી ડોસા જેવી છે એ પોસ્ટ માસ્ટરની દશા થાય છે અને એવા જવામાં કર્મચારીએ તેમને અલી ડોસા મરી ગયાના સમાચાર આપ્યા અને પોતે અલી ડોસાની વેદનાને સમજી શક્યા એનું એમને દુઃખ હતું એ આજે સાંજે કર્મચારી લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટર બંને જણા અલી ડોસાની કબર પર જઈને અલીનો કાગળ છે અલીની દીકરી મરિયમનો કાગળ છે એ કબર સુધી પહોંચાડે છે અને આમ દીકરીના પત્રને ઝંખતા વત્સલ પિતાની વેદના વ્યથા છે એનાથી શું થાય છે આ વાર્તાનો અંત આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે તણખામંડળ ભાગ 1માંથી લેવામાં આવેલો છે અને આ પાઠનું એકવાર ચોક્કસ વાંચન કરજો જેથી આ પાઠની અંદર પૂછાતા તમામ પ્રશ્નોના જવાબ છે એ તમને આવડી શકે અને આ પાઠનો શું કહેવા માગે છે એ પણ સમજાઈ જાય થેન્ક યુ